નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દ્રષ્ટિ નાયક. સમાચારની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર. કાશ્મીરમાં આતંકી હુમલાને કારણે સુરતમાં જન આક્રોશ, શહેરમાં ઠેર ઠેર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. ભાટપોર ઓએનજીસી કંપનીના ગેટ પાસે ગમખ્વાર અકસ્માત, દારૂના નશામાં દૂધ કાર ચાલકે બાઇક સવાર બે યુવકોને ઉડાયા. ગાંધી સ્મૃતિ ભવન પાસે આવેલા વિઘ્નેશ્વર એપાર્ટમેન્ટમાં ચોરી, તસ્કરો સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ મત્તા ચોરી કરી ગયા. આતંકી હુમલાના વિરોધમાં અમરોલી ખાતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી. રિક્ષામાં બેઠેલા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાયો, પાલકપંડ પાસે બની આ ઘટના. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં 44 થી વધુ જવાનો શહીદ થયા, જેને પગલે સુરતના કેટલાક વિસ્તારોમાં આતંકી વિરુદ્ધ આક્રોશો પણ ફેલાયા. આ સાથે ટાયરો પણ સળગાવવામાં આવ્યા, તો કેટલાક વિસ્તારમાં લોકોએ મીણબત્તી સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુજરાત ગેસ સર્કલ ખાતે મોડી રાત્રિએ લોકોએ 44 જેટલા જવાનો શહીદ થઈ જતા 8 જેટલા ટાયર સળગાવી દીધા. આ સમયે 8 જણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી, પરંતુ લોકોનો આક્રોશ જોઈ પોલીસ અને ફાયર બ્રિગેડ ફક્ત મુખ પ્રેશ બનીને જોઈ રહી. આ સાથે સાથે પોલીસે લોકોને વિખેરવા માટેની સૂચના અપાતા લોકોમાં રોષ વધુ ફાટી નીકળ્યો. એક સમયે પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થતા પણ રહી ગઈ. એક મહિલાએ 8 જણ પીઆઈ એમવી તડવીનો દંડો લઈ તેને મારવા માટેના પ્રયાસ પણ કરતા માહોલ ગરમાઈ ગયો હતો. લોકોએ ભારત માતા કી જય અને અમર શહીદ રહો તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વાતાવરણ ગુંજી નાખ્યું હતું. વાતાવરણ બગડે તે પહેલા ડેપ્યુટી મેયર નીરવ શાહ પણ દોડી આવ્યા. પોલીસ અને ડેપ્યુટી મેયરે પોલીસને શાંત કરી માહોલ થાળે પાડ્યો. ત્યારબાદ ફાયર બ્રિગેડે આગ પર પાણી નાખી આગ પર કાબુ મેળવ્યો હતો. શહેરમાં લોકોએ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શુક્રવારે શહેરભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા 2 મિનિટનું મૌન રાખી પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 231 કમરૂનગર લિંબાયતમાં 1200 વિદ્યાર્થીઓ સહિત આચાર્ય શિક્ષકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ સોસો સર્કલ પાસે બપોરના સમયે બજરંગ દળ દ્વારા પાકિસ્તાનના પુતળા પર દહન કરાયા હતા. દુબે, સુરત મહાનગર બજરંગ દળ પ્રમુખ. કાલે જે હિસાબથી કાયદાપૂર્વક અમારા ભારતીય સૈનિકોને શહીદ કરવામાં આવ્યા છે, એના વિરોધમાં આજે આખા ભારત દેશની અંદર બજરંગ દળ પુતળા દહનનો કાર્યક્રમ કરી રહ્યું છે અને સરકારને કહી રહ્યું છે કે હવે બહુ વાર્તાઓ થઈ ગઈ, બહુ બધું થઈ ગયું, જે પણ તમારી પાસે શસ્ત્રો સામગ્રીઓ છે સૈનિકોને પૂરેપૂરી છૂટ આપીને તાત્કાલિકમાં તાત્કાલિક પાકિસ્તાનને નિસ્ત નાબૂદ કરે. જો આપતી નહીં થઈ શકતું હોય તો ભારતભરના બજરંગીઓ તૈયાર છે, અમને સરકાર અનુમતિ આપે અમે પણ આત્મઘાતી બનીને પાકિસ્તાન ઉપર તડકવા તૈયાર છીએ. જય શ્રી રામ. આ સુરતની અંદર સોસો સરકાર વિરોધ ચાલુ રહ્યો છે. ભાટપોર ઓએનજીસી ગેટ પાસે મોડી રાત્રિના સમયે દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક સવાર બે યુવકોને ટક્કર મારતા બંને યુવકો હવામાં ફંગોળાયા હતા. ગંભીર હાલતમાં બંને યુવકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો. કારમાં સવાર બે યુવકોને લોકોએ ઝડપી પાડી ઇચ્છાપુર પોલીસને સોંપ્યા હતા. શહેરના ભાટપોર ઓએનજીસી કંપનીના ગેટ પાસે ગુરુવારની રાત્રિએ જેગુઆર કારના ચાલકે દારૂના નશામાં બાઇક ચાલકને ઉડાવતા બંને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા વેસુની સંજીવની હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલકનો મિત્ર રાજેશ વશરામ કુંભાણી અને દિલીપ દિનેશ પેથાણીને લોકોએ પકડીને પોલીસને સોંપી દીધા હતા. આ બંનેને દારૂનો નશો કરેલો હોવાથી ઇચ્છાપર પોલીસે બંને સામે પીધેલાનો કેસ કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે ચાલુ કારમાં 5 જણા કામરેજથી દારૂ પીતા હતા અને કામરેજથી ભાણો નામનો શખ્સ કાર ચલાવતો હતો. ભાણાની અટકાયત કરી ગજેરા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ભાણો દારૂની બોટલ પણ લઈ આવ્યો હતો અને કાર મગદલા બ્રિજથી ઇચ્છાપોર તરફ ફૂલ સ્પીડમાં આવી રહી છે.
નશામાં ભાન ભૂલેલા ચાલકે બાઇકને ઉડાવી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ તરફના ખાડામાં કાર પલટી મારી ગઈ હતી, જેમાં ઈજા પામેલાનું એકનું નામ રમેશકુમાર છેડીલાલ અને બીજો નામ ધર્મરાજ રાજકુમાર છે અને બંનેની ઉંમર 22 વર્ષ છે. બંને બાઇક પર બેસી પરત ઘરે ફરતા હોય ત્યારે રસ્તામાં અકસ્માત નડી હતો. નાનપુરા ગાંધી સ્મૃતિ ભવનની પાસે આવેલા વિઘ્નેશ્વર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તસ્કરો ત્યાટક્યા હતા. મધ્યરાત્રિના સમયે ત્યાટક્યા તસ્કરો વિવો કંપનીના મોબાઈલ ફોન, રોકડા 20,000, સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નાનપુરા ગાંધી સ્મૃતિ ભવનની પાછળ આવેલા વિઘ્નેશ્વર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર GJ12 અસ્મિતા મૌશલ શુકલ પોતાના પરિવાર સાથે રહે છે. અજાણ્યા તસ્કરોએ અસ્મિતાબેનના મકાનને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ મકાનમાં તાટકેલા તસ્કરો ઘરમાંથી 20,000ની મત્તાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન, સોનાની બુટ્ટી, રોકડા 20,000 મળી કુલ 35,000ની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા. આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થયા. ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. અમરોલી વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા શહીદો અમર રહો અને જય હિન્દ જય ભારત સાથેના નારા સાથે વિશાળ રેલી પણ કાઢી હતી. જય લિંબાયત વિસ્તારમાં આવેલી શાળાના બાળકોએ કેન્ડલ સળગાવી શહીદો માટે પ્રાર્થના કરી હતી. કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ 44 વધુ સૈનિકો શહીદ થયા. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો. લોકો રસ્તા પર પણ ઉતરી આવ્યા. સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલ્સ, સ્કૂલોમાં પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કરવામાં આવી. ત્યારે ઘણા શહેરીજનો મોડી રાત્રિના સમયે રસ્તા પર ઉતરી આવ્યા, ટાયરો પણ સળગાવી નાખ્યા. તો આજરોજ અમરોલી વિસ્તારના શાળાના બાળકો આ ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. બેનરો સાથે પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો. પાલે પોઈન્ટ પાસેથી રિક્ષામાં બેસીને કામ અર્થે જઈ રહેલા યુવકના ખિસ્સામાંથી મુસાફરના સ્વાંગમાં સવાર તસ્કરો ₹12,000ની મત્તાના મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા. વટારાજનગર પાસે આવેલા મહાદેવનગરમાં રહેતા ધીરજભાઈ શિવહરી ગવઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ધીરજભાઈ પાલે પોઈન્ટ પાસે રિક્ષામાં બેસી પસાર થતા હતા. આ સમયે રિક્ષામાં સવાર યુવકોએ ધીરજભાઈને આગળ પાછળ ખસવાનું કહી ખિસ્સામાંથી ₹12,000ની મત્તાનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા. થોડા સમય બાદ પોતાનો મોબાઈલ ફોન ગાયબ થવાની જાણ થતા ધીરજભાઈ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રિંગ રોડ નિર્મલ હોસ્પિટલ પાસેથી પસાર થતા યુવકના હાથમાંથી બાઇક પર સવાર બે લૂંટારો મોબાઈલ ફોન આંચકી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકને ચોપડે નોંધાયો છે. ઝારખંડના કોડરમા જિલ્લાના વતની અને હાલ સુરતના ડિંડોલી સ્થિત આરાધના રો હાઉસમાં રહેતા અજીતભાઈ અનિલભાઈ મોદી બિઝનેસમેન છે, જેના પિતા અનિલભાઈ ગત તારીખ 19 જાન્યુઆરીના રોજ રિંગ રોડ નિર્મલ હોસ્પિટલ પાસેથી પસાર થતા હતા. આ સમયે બાઇક પર સવાર બે યુવકો પૂરપાટ ઝડપે તેની પાસે ધસી આવ્યા અને અજીતભાઈ કંઈક સમજે તે પહેલાં તેમના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી ફરાર થઈ ગયા. આ બનાવ અંગે 1 મહિના બાદ અનિલભાઈના પુત્ર અજીતે આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 42થી વધુ જવાનો શહીદ થઈ ગયા, જેને લઈને સુરતમાં આતંકી હુમલા લઈને આક્રોશ જોવા મળી રહ્યું છે. એક તરફ યુવાનો આતંકીઓના પૂતળા ફૂંકી રહ્યા છે તો બીજી તરફ શહીદ જવાનોને મૌન રેલી દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પાઈ રહી છે. કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 42થી વધુ જવાનો શહીદ થયા, જેને લઈને સુરતમાં આતંકી હુમલા લઈને આક્રોશ જોવા મળ્યો છે. એક તરફ યુવાનો આતંકીઓના પૂતળા ફૂંકી રહ્યા છે તો બીજી તરફ શહીદ જવાનોને મૌન રેલી દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છે. કાશ્મીરના પુલવામામાં ગઈકાલે બપોરે ગયેલા આતંકી હુમલામાં 44થી વધુ ભારત દેશના વીર જવાનો શહીદ થયા, જેને પગલે સુરતના કેટલાક વિસ્તારો તેમજ કેટલીક સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આક્રોશ જોવા મળ્યા હતા. કાશ્મીરમાં પુલવામામાં ગઈકાલે બપોરે થયેલા આતંકી હુમલામાં 44થી વધુ ભારતના દેશના વીર જવાનો શહીદ થઈ ગયા, જેને પગલે સુરતના કેટલાક વિસ્તારોમાં તેમજ સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આક્રોશ પણ જોવા મળ્યો. કેટલીક જગ્યા પર યુવાનો આક્રોશ ટાયર સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે દુઃખ પણ વ્યક્ત કર્યા. આ સાથે સામાજિક કાર્યકર્તા પોતાના કાર્યકર્તાઓ સાથે મીણબત્તી પ્રગટાવી દેશના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે કહ્યું હતું. શહેરમાં ઠેકઠેકાણે પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા એક જ સાથે પૂર્વ આયોજન વગર ધનાધન રસ્તાઓના ખોદકામ કરી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આખા શહેરને થોડું સર્વ કરી તંત્ર આરામ ફરમાવી રહ્યો છે અને હાલાકી ભોગવવી પડી રહી છે શહેરીજનોને. ત્યાં અકબરશાહી ટેકરા પાસે નાની અમથી ગલીઓમાંથી રસ્તાઓ ખોદી લોકોને દુઃખી મળેલી કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ખોવાયેલા ખાડાનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વો 2 નંબરમાં પાણીની લાઇન લઈ આવવાનું પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકાએ આપેલા કોન્ટ્રાક્ટમાં આ કામ પૂર્ણ કરાશે કે કેમ, કાયદેસર રીતે 2 નંબરમાં લીધેલા પાણીની કક્ષાનો દૂર કરશે કે કેમ, તે તો હવે જોવાનું જ રહ્યું. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. કાશ્મીરમાં આતંકી હુમલાને કારણે સુરતમાં જન આક્રોશ, શહેરમાં ઠેર ઠેર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ.
પાટપોર ઓએનજીસી કંપનીના ગેટ પાસે ગમખ્વાર અકસ્માત, દારૂના નશામાં દૂધ કાર ચાલકે બાઇક સવાર બે યુવકોને ઉડાયા. ભવન પાસે આવેલા વિઘ્નેશભાઈ એપાર્ટમેન્ટમાં ચોરી, તસ્કરો સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ મત્તા ચોરી કરી ગયા. આતંકી હુમલાના વિરોધમાં અમરોલી ખાતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી. બેઠેલા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાયો, પાલપણ પાસે બની આ ઘટના. અત્યાર સુધીના સમાચારો, નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness.